नमस्कार दोस्तों, आपनों स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता दी। हूँ शास्त्री महेश भाई कन्हैयालाल भट्ट फरी एक बार आप वच्चे उपस्थित थयो छो नवसारी लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्मदर्शननी अंदर। आजनो पंचांग अने राशि भविष्यनी माहिती मेळवता पहेला परमात्मानुं सुमिरन करी लईए। नीलांजन समाभासम रविपुत्र यमाग्रजम छायामाटंड संभूतम दन्नमामि शनिश्वरम रीम शनिश्वराय नमः। प्रार्थना नमस्कार च नमस्करोमि। महीनो चाली रह्यो छे पोष महीनो, कृष्ण पक्ष चाली रह्यो छे, शनिवार छे। आजनी तारीख छे 30 जान्युआरी 2021 अने कृष्ण पक्षनी आजे बीज छे। आजनुं नक्षत्र छे मघ नक्षत्र। आ मघ नक्षत्रनी अंदर जमता बाळकोनी पूजा करावी जरूरी छे, एटले जे कंई पण बाळको आजे जन्म लै छे एनी मघ नक्षत्रनी शांति करावी पड़ी शके एम छे। એટલે જેથી કરી આપના બાળકના જન્મ થયા પછીથી સવા મહિના પછીથી આપના ગોર મહારાજને આપ એની કુંડલી બતાવી આ પૂજન વિધિ કરાવી શકો એમ છો। योग छे सौभाग्य योग, करण छे तेतुलकरण, अने आजनी चंद्र राशि छे सिंह राशि। एटले जे बाळक आज जन्म लेशे एनुं सिंह राशि उपरथी आप नाम राखी शको एम छो। सूर्य राशि रहेशे मकर। ऋतु चाली रही छे हेमंत, आयन छे उत्તરાયણ અને વિક્રમ સંવત છે 2077। તો હતું આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ મેષ રાશિ, કોઈક સંત પુરુષના આશીષ તમને માનસિક શાંતિ આપશે। વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટ પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત થઈ શકો છો। મિત્રો અને અપરિચિતોથી એક સરખા ચેતતા રહેજો, એટલે કે આજે મિત્ર અને અપરિચિત હોય બંને એક સમાન જ આપની સાથે વર્તન કરી શકે એમ છે। આપના માટે આજનો ઉપાય, મદિરા પાનનો ત્યાગ કરો અને પારિવારિક ભાવનાઓનું સંતુલન જાળવો। ત્યારબાદ વૃષભ રાશિ, વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો। ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથી જોડે કોઈક મોંઘી વસ્તુની ખરીદી કરવા માટે જઈ શકો એમ છો, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ થઈ શકે એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે સમાજના આર્થિક રીતે પછાત વર્ગને સુતરા વસ્ત્રો અને નમકીન દાનમાં આપો, એટલે કે સુતરા વસ્ત્ર અને કોઈક ફરસ તમે દાનમાં આપી શકો એમ છો। ત્યારબાદ મિથુન રાશિ, તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંત બનાવશે। આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે। આજે તમને પોતાના સંતાનો પર ગર્વ પણ અનુભવ થઈ શકે એમ છે। આપના માટે આજના ઉપાયો, ગાયને ઘાસચારો ખવડાવો। ત્યારબાદ કર્ક રાશિ, જો કર્ક રાશિની વાત કરવામાં આવે તો તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો। વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે। ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે। ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો આનંદ તમને આજે અનુભવાશે। આપના માટે આજના ઉપાયો, જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક જે ખરો, તમારું ભોજન જે ખરું એ શેર કરો, એટલે કે એની વહેંચણી કરો। ત્યારબાદ સિંહ રાશિ, એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે। નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે। જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હશે તો એ આજે પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે। આપના માટે આજના ઉપાયો, આપના આજના ઉપાયની અંદર તમારી માતાનો આદર કરો અને એમને પ્રેમ પ્રદાન કરો। ત્યારબાદ કન્યા રાશિ, ગરદન કમરમાં સતત દુખાવો તમને પીડાય એવી શક્યતા છે। જો આ દુખાવો સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં, આજે આરામ મહત્ત્વનો પુરવાર સાબિત થશે। એટલે કે આજે તેના દિવસે તમારે તમારી તબિયતની કાળજી રાખવી ખૂબ જરૂરી છે। આપના માટે આજના ઉપાયો, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને સુગંધિત મિષ્ઠાન વિતરિત કરો, એટલે કે સુગંધિત મીઠાઈ બાળકોને વિતરિત કરો। ત્યારબાદ તુલા રાશિ, એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકો છો, તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો। જો ભવિષ્યમાં પણ તમારે નાણાકીય રીતે મજબૂત થવું હોય તો આજથી જ ધનની બચત કરો અને તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા એમને આપવા માટેનો આજે મંગળકારી દિવસ છે। આપના માટે આજના ઉપાયો, સવારે અને સાંજે આપના ઘરની અંદર કપૂર પ્રજ્વલિત કરો, એટલે કે આજે સવારે અને સાંજે કપૂર આરતી ખાસ કરજો। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે। જો તમે બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકો એમ છો। કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે અને એમની બસ અવગણના જ કરજો, એટલે કે આજે
આજે પોતાના મગજ ઉપર કોઈને હાવી થવા દેશો નહીં. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. એટલે આજે પ્રેમપૂર્વક દિવસ છે. કોઈને પોતાના મગજની ઉપર હાવી થવા દેશો નહીં. આપના માટે આજના ઉપાયો, કેળાના મૂળ ઓફિસ તથા ઘરમાં રાખો. એટલે કે કેળનું જે મૂળ આવે છે, કેળના મૂળને ઓફિસ અને ઘરમાં રાખો, એ આપના માટે શુભદાયી ફળશે. ત્યારબાદ ધનરાશિ, સ્વાસ્થ્ય બરાબર રહેશે. ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. જો તમારે વધારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવન સાથે અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈક ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી ખાસ કરજો. આપના માટે આજના ઉપાયો, નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો ધારણ કરો. ધોયેલા હોય અને સાફ વસ્ત્રો હોય એવા વસ્ત્રો આજે ધારણ કરજો. ત્યારબાદ મકર રાશિ, ભોજનનો સ્વાદ જેમ તેમના નમકને આભારી છે તેમ કેટલીક તકલીફો પણ જીવનમાં જરૂરી છે, તો જ ખુશીનું મૂલ્ય પણ તમે સમજી શકો એમ છો. લાંબા ગાળાના લાભ માટે શેર અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો, પારિવારિક ઈષ્ટદેવની તાંબાની મૂર્તિ પૂજા ઘરમાં રાખી એની પૂજા કરો. ત્યારબાદ કુંભ રાશિ, આજે તમારી પાસે સારો એવો સમય રહેશે. આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક ઉપર આપ જઈ શકો એમ છો. જે લોકો ટેક્સની ચોરી કરતા હોય એ લોકોને આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે એવી શક્યતા છે, જેથી તેમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી કરશો નહીં. આપના માટે આજના ઉપાયો, આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો. ત્યારબાદ મીન રાશિ, વાહન ચલાવતી વખતે તકેદારી રાખજો. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ પણ લો. તમે તેમની સાથે રહો છો, એની સાથે સંઘર્ષમાં ઉતરી ના પડાય તેની તકેદારી રાખજો. એટલે આજે પરિવારના સભ્યો સાથે સંઘર્ષમાં ના ઉતરાય એની ખાસ કાળજી રાખજો. આપના માટે આજના ઉપાયો, પોપટને લીલા મરચાં ખવડાવો અથવા તો પક્ષીને ચણ આપો. જો પોપટ મળતા હોય તો એને લીલા મરચાં ખવડાવજો અને ના હોય તો પછી પક્ષીને ચણ નાખજો. તો હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસનો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર. ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.